महाराज जय शास्त्री महाराज योगी जी महाराज जय प्रमुख स्वामी महाराज जय अक्षर ब्रह्म गुणाजतान स्वामी द्विशताब्दी महोत्सव जय स्वामीनारे वचनामृत गरडा प्रथम प्रकरण नु 48मु चार प्रकार ना कुसंगी नु स्वामीनारे संवत 1876 ना महासुदी 13ने दिवस स्वामी श्री सहजान जी महाराज श्री गरडा मध्ये दादा खाचना दरबार मा श्री वासुदेव नारायण ना मंदिर नी आगळ लिमडा ना वृक्ष नी हेठे ओटा मध्ये ढोलिया ऊपर आथमने मुखारविंदे संध्या समय विराजमान था अने सर्व श्वेत वस्त्र पहेर्या था अने पोताना मुखारविंदनी आगळ मुनि तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती अने पोताना मुखारविंदनी आगळ बे मशालो बळती हती अने श्री वासुदेव नारायणनी संध्या आरती तथा नारायण धुन्य थई रही पछी श्रीजी महाराज बोल्या छे सर्वे सावधान थईने सांभळो एक वार्ता करीए छीए त्यारे सर्वे मुनि तथा हरिभक्त बोल्या छे हे महाराज कहो पछी श्रीजी महाराज बोल्या छे कि जे भगवानो भक्त होय तेने नित्य प्रत्ये भगवाननी पूजा करीने स्तुति करीने भगवान पासे एम मागवू छे हे महाराज हे स्वामीन हे कृपा सिंधु हे शरणागत प्रतिपाड़क कुसंगी थकी मारी रक्षा करजो ते कुसंगी चार प्रकार ना छे महाराज आपने कहे छे के आ प्रमाणे जे भगवान भक्त छे एने नित्य उठीने भगवानी प्रार्थना करवानी दररोज आपणे आ भगवानी प्रार्थना हमेशने माटे करवानी छे पण महाराज आपणे विशेष के आ एक पण प्रार्थना आपणे करवानी के दया सिंधु शरणागत कारण के भगवान तो दयालु छे ज અને એ રીતે સર્વની રક્ષા કરે છે પણ કુસંગી થકી રક્ષા કરજો એ વાત મારા સમજાવે કે હવે કુસંગ જો આપણને લાગી જાય તો પછી આપણું બધું નકામું થઈ જાય એટલે ભગવાનને હંમેશા એ જ પ્રાર્થના કરવાની છે કે આ લોકની તો બધી પ્રાર્થનાઓ કરીએ છીએ પણ ખરેખર ભગવાનના ભક્તો છે અને ભગવાન પાસે જ માગવાનું હોય બીજે તો કંઈ માગવાનું હોય નહીં ખરેખર નિષ્ઠાવાળા છે એને ભગવાન પાસે જરૂર આપણું સુખ દુઃખ જે કંઈ હોય એ ભગવાનને પ્રાર્થના કરીએ એને માટે વાંધો નથી કારણ કે આપણે ઈષ્ટદેવ માન્યા છે એનાથી શ્રેય માન્યું છે તો બીજે કંઈ આપણે લાંબો હાથ કરવો નથી અગર જવું નથી પણ ઈષ્ટદેવ જે પરમાત્મા જેને વિશે નિષ્ઠા શ્રદ્ધા આપણે છે એને આપણા સુખ દુઃખની જે કંઈ હોય એ પ્રાર્થના કર્યા કરીએ પણ આ એક પ્રાર્થના છે કે કુસંગી થકી રક્ષા કરજો એ પણ ભગવાનને હંમેશા આપણે પ્રાર્થના કરવાની કારણ કે એ કુસંગ જો માણસને લાગી જાય તો પછી એ માણસને આ મોક્ષને માર્ગથી પડી જાય છે કારણ કે કુસંગી છે એ તો ભગવાનમાંથી ધર્મમાંથી નિયમમાંથી ઉપાસનામાંથી આવા સંતોના સમાગમમાંથી આપણને પાડી દે અને આપણને બીજે રસ્તે લઈ જાય તો આપણો મોક્ષ આખો બલાશ થાય મનુષ્ય જન્મ મળ્યો છે એ પણ નકામો થઈ જાય એટલે મહારાજ કહે છે કુસંગી થકી રક્ષા કરજો કારણ કે કુસંગ જો માણસના જીવમાં પેસી ગયો તો થઈ રહ્યું ભગવાનની ઉપાસના પણ ચાલી જાય ભગવાનની આજ્ઞા છે એનો પણ ભંગ થઈ જાય આવા સત્પુરુષો અન્ય વિશે પણ આપણને અભાવ રુચિ કરાવી દે આ સત્સંગમાંથી પણ આપણને પાછું પાડી દે એ કુસંગ એવી વસ્તુ છે એટલે દરેકે એ વસ્તુ જાણપણું બહુ રાખવાનું છે કે આપણે કુસંગ ન થઈ જાય અગલે ને પગલે આપણને આ લોકની અંદર એવા વસ્તુ થઈ જાય તો જેને કરીને આપણું આ કાર્ય બગડી જાય છે એટલે મહારાજને હંમેશા પ્રાર્થના આપણે કરવાની કે કુસંગી થકી રક્ષા કરજો કુસંગ શું છે મહારાજ આપણને અમને સમજાવે છે કે આવા જે કુસંગ છે એ આપણને નડી જાય એ આપણને વિક્ષેપ કરી જાય છે અને એ આપણને વિઘ્ન પણ થઈ જાય એટલે એવો કુસંગ ક્યારે થવા દેવો નહીં કુસંગ આપણને જો થઈ ગયો તો આપણે થાય કુસંગ ને સત્સંગ બે વસ્તુ આપણને સમજાવે તો સત્સંગ જરૂર કરવાનો છે પણ કુસંગ તો કરવાનો છે જ નહીં મારે કુસંગ છે એ સહેજ આપણને જો થઈ જાય તો આપણું મૃત્યુ થઈ જાય જ્યારે છે થોડું ખાઈએ તો એ મરી જાય અમૃત છે થોડું પીએ તો અમર થઈ જાય એમ સત્સંગ થોડો છે તો પણ આપણું કામ થઈ જાય કુસંગ થોડો છે તો પણ આપણું કામ બગડી જાય ઘેર સહેજ છે પણ એને સહેજ જો આપણે લઈએ અડીએ તો પણ આપણું આ દુઃખ પડે આપણને અગર તો આપણું શરીર ખલાસ થઈ જાય અમૃત સહેજ છે તો પણ અમર થઈ જાય એમ સત્સંગ સાંઈ કે લવ સત્સંગ થોડો પણ સત્સંગ કર્યો છે ને આપણે વિશ્વામિત્રના વશિષ્ઠ બેના સંવાદમાં
પ્રાય 60,000 વર્ષનું ઋષિએ તપ આપ્યું વિશ્વામિત્રે, ત્યારે વિશ્વ વશિષ્ઠ કહે જાઓ હું લવ સત્સંગ તમને આપું છું, લવ સત્સંગનું ફળ તમને આપું છું. આ લવ સત્સંગ એટલે આપણે આંખ મીચીને ઉગાડી એટલે લવ થઈ ગયું, એટલે એટલું 60,000 વર્ષ તપ ગયા અને લવ સત્સંગ ગયા. પણ જ્યારે એને સંવાદ થયો અને કહ્યું ભાઈ આ તો તમે મસ્કરી જેવું થયું, વશિષ્ઠ વિશ્વામિત્રે કહે 60,000 મારું તપ ને તમારો લવ સત્સંગ એ તો કંઈ અધિક કહેવાય. પણ ત્યાં પછી કહ્યું ભાઈ આ અધિક છે, સત્સંગનો મહિમા બહુ મોટો છે, એટલો સત્સંગ જો થઈ જાય માણસને તો પણ કામ થઈ જાય. તુલસીદાસે કહ્યું ને કે એક ઘડી આધે ઘડીને તાકી પુની આ તુલસી સંગત સંતકી કટે કોટી અપરાધ, કે આટલો પણ જો આપણને એક ઘડીને એની અડધી ઘડીને એની અડધી ઘડી જો 5-6 મિનિટ પણ સાચા ભાવથી આવો સત્સંગ થઈ જાય તો કટે કોટી અપરાધ, અપરાધો કરોડો હોય તો પણ નાશ થઈ જાય. લાખ મન આપણે બોલો ઢગલો હોય દારૂનો કરે છે ને એને એક દિહારી જો આપો તો બળીને ભસ્મ થઈ જાય, બંદૂકોમાં પડે છે ને અવાજો થાય છે, એની અંદર થોડુંક તમે હળગાવો તો આખું બધું જ એક થોડોક ચિનગારી બીજું કંઈ લાવવું ના હોય. એમ એવો જ્યારે સાચો સત્સંગ આપણે કરીએ છીએ ને જીવનમાં ભાવથી પ્રેમથી તો આપણો પણ એ કરોડો પાપ ભરી જાય છે એમ આપણા શાસ્ત્રો કહે છે. ત્યારે એમ સાંઈ કે એવો થોડો સત્સંગ પણ આપણું પરિવર્તન કરે છે કે લવ સત્સંગને જ્યારે ઓકું કરે ચાલો આપણે ન્યાય કરીએ, પછી ગયા તે બધા દેવો પાસે ન્યાય કરતાં કરતાં પછી શેષ નારાયણ પાસે ગયા. શેષ નારાયણ કે ભાઈ તમારો ન્યાય હું કરી દઉં પણ મારે માથે 50 કરોડ યોજન પૃથ્વીનો વજન છે, ભાર છે, કારણ કે આ શેષ નારાયણ પાતાળ મને છે ને એના ઉપર જ આ પૃથ્વીનું આખું વજન છે. એ શેષ નારાયણ જરા જો આમ કરે તો પૃથ્વીનું તળ આમ થઈ જાય, પણ એ સ્થિર રાખી રહ્યો છે અને એના ઉપર આખું વજન છે. એટલે એને કહ્યું કે હું તમારો ન્યાય કરું પણ મારા ઉપરથી વજન ઓછું થઈ જાય ને તો પછી મારે કંઈ તમને ન્યાય કરી રીતે કહું શું વાત કરી શકું. તો કે શું કરું કે મૂકો તમારું પુણ્ય બહેનું 60,000 વર્ષનું તપનું ફળ મૂક્યું, પૃથ્વી કંઈ આગે પાછી થઈ નહીં, લવ સત્સંગનું ફળ મૂક્યું, પૃથ્વી એક હાથ ઊંચી થઈ ગઈ. પછી કે હવે ન્યાય કરો. પછી શેષ નારાયણ કે ન્યાય થઈ ગયો તમને ખબર પડી નહીં. વશિષ્ઠ વિશ્વામિત્રને કહે છે કે તમારા 60,000 વર્ષનું તપ છે એનાથી પૃથ્વી ઊંચી ના થઈ, આના એક લવ સત્સંગના પુણ્ય કરીને પૃથ્વી હાથ ઊંચી થઈ ગઈ, એટલે લવ સત્સંગ અધિક છે એની મેં તે જ ખ્યાલ આવી ગયો. ત્યારે કહેવાનું શું કે આવો લવ સત્સંગનું ફળ છે, એટલે એટલો જો સત્સંગ આપણા સાચા ભાવે થઈ જાય તો કામ થઈ જાય, પણ જો એટલો જ કુસંગ પાછો થઈ જાય તો આ બધું કરેલું હોય આખી જિંદગીનું પાણી મજા લો. કુસંગ એવો છે કે તમે જેટલું કાંઈક સેવા કરી હોય, ભક્તિ કરી હોય, સત્સંગ કર્યો હોય, પુણ્ય દાન વ્રત બધું જે કર્યું હોય એ બધું નાશ પામી જાય. મારે કે એ ભગવાનને એવા સંત છે એનો સહેજ આપણને જો એ અપરાધ થઈ જાય તો આપણા કરેલા તમામ સુકૃતો નાશ પામે અને લક્ષ્મી નાશ પામે, રાજ નાશ પામે છે. હવે એવું બધું એની અંદર એક કુસંગ લાગવાથી આપણાની અંદર આટલું બધું થઈ જાય. એટલે સહેજ કુસંગ અને સહેજ સત્સંગ એમાં આટલું બધું થાય છે, અને જો ભાવથી કરીએ તો આપણું કલ્યાણ છે. અને આ રીતે આને વિશે જો આપણને અભાવ થઈ ગયો સત્સંગ તો એને વિશે આપણને એ છે. એટલે મારે કુસંગ છે એને આપણે બહુ સાચવી રાખવાનો કે વાત વાતમાં ઝેર આપી દે, વાત વાતમાં આપણને અવગુણ નાખી દે, વાત વાતની અંદર આપણે અંદર દોષ નાખી દે એવો કુસંગ છે. એટલે કુસંગને બહુ સાચવી રાખવાનો, બહુ જાણી રાખવાનો કે એને અડાય નહીં, એને સ્પર્શ થાય નહીં, કારણ કે આપણો નાશ થઈ જાય. એ કેટલાક છે આપણે એમાં શું પણ સાહેબ કે જોવા જઈએ અને બેસવા જઈએ તોય પણ આપણને થઈ જાય કે ત્યાં વાતાવરણ જઈને બેઠા અને એવી વાતો સાંભળીએ તો આપણા મનમાં અભાવ થઈ જાય. એટલે મારે કંઈ કુસંગ ક્યારેય કરવો નહીં. માર્ગે જે માર્ગે જવું એ માર્ગે નામ સુકા કરવું, જે માર્ગે આપણે ચાલવું નથી એ માર્ગે જવાનું નામ જ સુકા લેવું, જવું જ નથી એ માર્ગે. એટલે પછી આપણે તો સત્સંગ કરીને આત્માનું કલ્યાણ કરવું છે, ભગવાનને સંતને રાજી કરવા છે, તો આપણને જેવી સારી વાત હોય એ જ આપણે શ્રવણ કરવી, એ જ વાત આપણે કહેવી અને એ જ વાત આપણે ગ્રહણ કરવી કે જેમાંથી આપણા આત્માનું કલ્યાણ થતું હોય, જેમાંથી આપણે આ લોકમાં પણ આપણને શાંતિ રહેતી હોય. આપણા વ્યવહાર બીજા ત્રીજાની અંદર પણ કોઈ માણસ વ્યવહારમાં ઝઘડા કરાવતો હોય, કુટુંબમાં ઝઘડા કરાવી દેતો હોય, આપણા વેપારમાં કંઈ વિક્ષેપ કરાવી દેતો હોય, પછી હવે એની સાથે આપણે બેસવાનું ઉઠવાનું મન થાય ખરું, સ્વાભાવિક હશે ના થાય, અને એની સાથે બેસવા ઉઠવામાં પાછું આપણે 2-3 શબ્દો સાંભળીને પાછું આપણે વધારે ઝઘડો થાય. એટલે એ સ્વામી કહે છે કે આ બધું ઓળખીને જાણી રાખ્યું હોય તો આપણે આ સત્સંગની અંદર પણ આપણને એવો કુસંગ ના લાગી જાય, ને તો શું કે આપણને એ રીતે સત્સંગમાં વિક્ષેપ ને વિઘ્ન અને આપણા આત્માનું કલ્યાણ બગડી જાય છે. અને ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય બહુ મોટી વાત છે કે ભગવાન જેના થકી આપણું શ્રેય કલ્યાણ છે એ ભગવાનની આખી ઉપાસના નાશ થઈ જાય, કે ભગવાન જેવી કોઈ વસ્તુ નથી અને ભગવાન છે નહીં એવું પણ આપણને કરાવી દે. ભગવાનની આજ્ઞા છે કે જે આજ્ઞા પાડવા થકી આપણું શ્રેય થાય છે, ભગવાનના નિયમો પાડવા થકી આપણને શાંતિ મળે છે, એ ભગવાનના નિયમ ધર્મને પણ આપણે બાજુ મુકાઈ દે
અને અવરે રસ્તે અધર્મને રસ્તે કુમાર્ગે આપણને ચડાવી અને આજ્ઞાનો પણ ભંગ કરાવી દે, ત્યારે કહીએ એ પણ એક કુસંગ છે. અને એ કુસંગને પણ આપણે ઓળખી રાખો, જાણી રાખો. એને માટે મહારાજ સમજાવે છે કે આ કુસંગે થકી રક્ષા કરજો. ભગવાનને નિરંતર આ પ્રાર્થના આપણે હંમેશા કરવાની છે. અને એ પ્રાર્થના કરીને બેસીને પછી એનું જાણપણું પણ રાખો કે આ સત્સંગને આ કુસંગ એનો પણ ખ્યાલ રાખો કે આ બધી વસ્તુથી જો કોઈ આપણે પાછું પડાવતો તો એ કુસંગ છે, માટે એનાથી આપણે સર્વ પ્રકારે દૂર જ રહેવાનું. પછી પાછું એ પ્રાર્થના કરીને વળી પાછું આપણે કુસંગ તો કરતા જઈએ, તેનો અર્થ શું છે? કારણ કે ચંદનને લાકડે વીંટાય, સાપ સાપ છે ને એમાં બહુ ઝેર હોય, એટલે એ ઠંડક એને લેવા માટે ઝેર તો હોય એટલે ગરમી તો ખૂબ રહે ને. પછી એ ચંદનના વૃક્ષો એ સર્પો છે, વીંટાય છે, પણ મોડું રાખે વાયરા થાઉં એટલે એને ઝેર પાછું ઉતરે નહીં, એટલું ને એટલું પેલું વાયરાનું ઝેર પાછું અંદર આવી જાય. વીંટ્યો છે ચંદનને લાકડે ઠંડક માટે, પણ પાછું મોડું ઓલિકોનું રાખે એટલે પછી એને ક્યાંથી ઠંડક મળે? એને એ ઝેરને ઝેર જ રહે, વાયરા સામે મોડું રાખે. મોઢાને અડવા ના દે, પેલા લાકડા સાથે મોડું છે એને ન અડવા દે. ત્યારે એમ સ્વામી કે આપણે પ્રાર્થના કરીએ, આ સત્સંગ કરીને પાછો કુસંગ ચાલુ રાખીએ, પછી મને શાંતિ ના થાય અગર તેનું ક્યાંથી થાય? માટે એ આપણે બહુ સાચવાનું છે. પાછું જાનપણું રાખીને એ ન થાય, એનાથી સર્વ પ્રકારે દૂર રહીએ અને આપણને જે આવું દિવ્ય સુખ આનંદ આવો ભગવાનને સંત મળ્યા છે એમની આજ્ઞા ઉપાસના દ્રઢ આપણા જીવનમાં વધ થાય, એ માટે પાછું આપણે બરાબર જાનપણું રાખી અને એ પ્રમાણે વર્તવા પ્રયત્ન કરીએ તો વાંધો ના આવે. એટલે હવે શું કહે છે મારે કે કુસંગે થકી રક્ષા કરજો. હવે કુસંગ એ છે ચાર પ્રકારના સમજાવે. તે કુસંગી ચાર પ્રકારના છે ને? ચાર પ્રકારના કુસંગ છે. એક કુડાપંથી, કુડાપંથી. બીજા શક્તિપંથી, બીજા શક્તિપંથી. ત્રીજા શુષ્ક વેદાંતી, બીજા શુષ્ક વેદાંતી. અને ચોથા નાસ્તિક, નાસ્તિક. આ ચાર જણા કુસંગ છે. એ ચારે પ્રકારનો કુસંગ જો આપણને થઈ જાય તો આ ભગવાનને માર્ગેથી પાડી દે. એ ચાર પ્રકારના કુસંગી છે, તેમાં જો કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચૂકાડીને ભ્રષ્ટ કરે. બસ કુડાપંથી એવા છે કે વ્યભિચારે, એ આપણને નિયમ ધર્મ પાડવાની જે મહારાજે આપણને મર્યાદા આપી છે કે એને કાંઈ વાંધોની જરૂર નથી, એટલે નિયમ ધર્મ વર્તમાનને લોપાઈ જ નાખે બધા. એ બધા ભેગા ભેડીશાળો બધો થાય અને બધા આનંદ કિલોલ કરે અને કોઈ જાતના નિયમ નહીં, કોઈ પણ જાતના વ્રત નહીં, એ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવા નહીં, એટલે વર્તમાનમાંથી આપણને પાડી દે. જે મહારાજે આપણને વર્તમાન આપ્યા છે એ વર્તમાન બધા જ ભંગ કરાવી દે. કુડાપંથી છે એ બધું જ કરાવે, આપણને દારૂ કરાવે, વ્યભિચાર કરાવે, મૌસાર કરાવે, બધી જાતનું કરાવે, ખરે એને કોઈ જાતનું એ નથી. એવો પણ પંથો જગતની અંદર છે, એટલે એ પંથને પણ આપણે જાણી રાખવા કે આ બધા પંથ છે. પછી પંથ એના સમજી જ રાખવાના કે આ પંથથી આપણે દૂર રહેવાનું. એ કુસંગ છે કે જે આપણું વર્તમાન લોપાઈએ, મહારાજે આપણને આપ્યું છે કે આવા જે વર્તમાન છે એ વર્તમાન આપણે પાળવાનો છે, એ વર્તમાન નિયમ આપણે રાખવાનો છે અને એમાંથી આપણે જો ભંગ કરાવે તો જાણવું કે પંથ એવો છે, એ પંથથી આપણે જવું નથી. પંથના એવા માણસો હોય એટલે એ પંથવાળા જ છે, સમજી રાખવાનું કે એ પંથ કે એના મંદિરમાં નથી, એના મંદિરો નથી, એ ઠેર ઠેર પડ્યા છે. તમે એને જોડે બેસો ઉઠોની માર્ક લઈ જાય એટલે જાણું કે આ પંથ એવો છે, એટલે એમાંથી આપણે પણ બચવાનું છે. અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે. બસ એ પણ પોતાના ધર્મ થકી ભ્રષ્ટ કરે, એટલે વર્તમાન લોપાઈ દે આ ધર્મ થકી. કારણ કે એમાં એ બધું એવું છે કે હવે ભેડીશાળાથી બધું આ પ્રમાણે ધરાવો નૈવેદને, પછી નૈવેદ કરીને તમે પ્રસાદ લો એનો વાંધો નહીં. એમ પાછું એવી રીતે સમજાય કે આ તો નૈવેદ કહેવાય, પ્રસાદ કહેવાય, લયો એ પ્રસાદ આપવાની વાત કરે, પણ એવો પ્રસાદ હોય જ નહીં. કારણ કે દેવોને કંઈ એવું પ્રસન્ન નથી હિંસા કે એની પાસે બકરા કૂકરા કે મુસાર અર્પણ કરો એટલે દેવ પ્રસન્ન થાય. જો દેવ એવા હોય તો પછી આપણું કલ્યાણ ક્યાંથી કરે? દેવ જ જો હિંસા કરીને લોકોના જીવને નાશ કરતા હોય તો એને માણસ ક્યાંથી કહેવાય? તો પછી દેવ તો કહેવાય જ ક્યાંથી? ત્યારે એને ગમતું નથી, પણ આ તો આપણી રુચિ હોય એટલે આપણે એવા ગ્રંથો એવા બધા વાતો કરી અને લોકોને સમજાવીએ કે આ દેવને પ્રિય છે, મારે એને નૈવેદ્ય આપવું પડે, ધરાવવું પડે, એનો પ્રસાદ આપણે લેવાય. એમ યજ્ઞમાં હોમતા ને શ્રીજીમાના વખતમાં લોકો યજ્ઞ કરીને એમાં પશુ હોમ કરતા હતા અને એ બધું પછી બહુ સાર બધા ખાય કે આ દેવને નિવેદ થયું, યજ્ઞનો પ્રસાદ કહેવાય, માટે લેવો જોઈએ. પણ એવો યજ્ઞનો પ્રસાદ છે નહીં, એ તો એક પોતાની કલ્પનાઓથી ઊભી કરેલી વસ્તુ છે. મને કલ્પિત જેને ધર્મો કહેવાય, શાસ્ત્રો કહેવાય, એમાં ઊભા કરેલા છે કે જે વેદને શાસ્ત્રોને અનુસરતા નથી અને પોતાના મનથી આ પોતાની રુચિ અનુસાર ઊભી કરેલી વસ્તુ છે. ત્યારે એવા જે પંથ શક્તિ આપણને આવી રીતે દારૂ માંસ બીજું ત્રીજું પ્રસાદ છે માટે લેવાય,
એમ કરીને એ લોકો એ કાર્ય કરે છે. પણ માર્ગે એ પણ એક કુસંગ છે, એ માર્ગે પણ આપણે જવું નહીં, એ માર્ગથી પણ સર્વ પ્રકારે દૂર રહેવું. અને જો શુષ્ક વેદાંતનો સંગ થાય તો ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વેને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે. બસ હવે જે શુષ્ક વેદાંતિ છે એટલે એને મતે ભગવાન જ નહીં, કે ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી અને ભગવાન આ રીતે અવતાર લેતા પણ નથી, ભગવાન છે નહીં, એટલે ભગવાનને એમની મૂર્તિઓનો બધો આકારનું જ ખંડન કરી નાખે કે આ તો બધું હંબક છે. ત્યારે એમ કરીને ભગવાનની ઉપાસના કરવી કેવી રીતે? જો ભગવાન જેવી વસ્તુ ના હોય તેની ઉપાસના ક્યાંથી થાય, એની ભક્તિ ક્યાંથી થાય? ત્યારે એ પણ એવા છે કે એક આપણને એવો મત છે, એવો એક પંથ પણ છે, એ પણ ચાલે છે. અને ભગવાન નથી એમ સમજાવીને આપણને એ ભગવાનની ઉપાસના થકી પાડે છે. જો ભગવાન નથી તો ઉપાસના કરવાની ક્યાં રહી? પછી મૂર્તિઓ પધરાવી, એની સેવા, એની પૂજા, એનું વંદન, એની ભક્તિ, એ કશું થઈ શકતું નથી. ત્યારે એ પણ મહારાજ કે આપણને એ ભગવાનના એને માર્ગેથી આપણને પાડી દે છે. એટલે એને પણ એક જાણી રાખવાની વસ્તુ છે કે ઉપાસના જેમાં ખંડન થતી હોય એ આપણે કોઈ દિવસ એ માર્ગે જવું પણ નહીં. કારણ કે ભગવાન છે અને ભગવાન આ પૃથ્વીમાં આવે છે અનંત જીવના કલ્યાણ કરવાને માટે, અને આપણા જેવા મનુષ્ય જેવા જ છે. ભગવાનનો આકાર એ આપણા જેવો છે, મનુષ્ય જેવા થઈને જ આવે છે. જીવોના કલ્યાણ માટે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, એ આપણા જેવો અવતાર લઈને જ પધાર્યા. ભાગવત આપણને આખું સમજાવે છે, જો અવતાર માત્રનું એમાં પ્રતિપાદન છે અને એ વૈદિક રીતનું આખું જ્ઞાન છે કે ભગવાનના અવતારો થાય છે પૃથ્વી પર જીવોના કલ્યાણને માટે, અને એ વસ્તુ સાચી છે. છતાં એવા મતો છે કે ભગવાન છે જ નહીં અને આ તો બધા મનુષ્યો છે, એનાથી કોઈ કલ્યાણ નથી, મોક્ષ પણ નથી, એવી વાત આપણને સમજાવે. એટલે ભગવાનની જે ઉપાસના જેવી વસ્તુ છે, જો ભગવાન છે તો ઉપાસના થાય, ના હોય તો ઉપાસના કરવાની ક્યાં રહી? એટલે એ રીતે પણ આપણને ઉપાસના થકી કે આવું જે ભગવાનની વસ્તુ છે એના થકી પણ પાડી દે છે, એને પણ આપણે માર્ગે જાણી રાખવા, એનાથી પણ દૂર રહેવું. એ શુષ્ક વેદાંતિ કહેવાય કે જેને મતે ભગવાન જ નથી બસ. અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને સાચા કરીને પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સદશાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. બસ આવી રીતે એક નાસ્તિક મત પણ છે કે જેને કરીને એને મતે પણ ભગવાન નથી એમ કરીને એ પણ ખંડન કરી નાખે કે આપણે સારા કર્મ કરો એટલે આપણું સારું થશે એમ કરીને ભગવાનને શું આપણી જરૂર છે? તમે કર્મ સારો કરો એટલે થશે, એમાં ભગવાન શું કરવાના છે? માટે ભગવાન જેવી વસ્તુ નથી. એ મત પણ એવો છે કે એને મતે ભગવાન જેવી વસ્તુ નહીં અને એ ભગવાનના ખંડન કરી નાખે છે. ત્યારે સ્વામી કહે છે એ પ્રમાણે એ પણ એવા એક નાસ્તિક મત છે. કર્મ એ કરીને કલ્યાણ, તો કર્મ તો તમે ગમે એટલા કરો તો કંઈક એનો નાશ થઈ જાય? એ તો ભગવાનને પ્રતાપે આપણા કર્મ ખપી જાય કે કર્મનો નાશ થાય. બાકી તો થયા જ કરે, તમે ગમે એટલું પુણ્ય બીજું ત્રીજું બધું કરો પણ સાથે પાછું બીજું આપણું જાણે અજાણે પાપ તો થતા જ રહે છે. એટલે કર્મો તો લાગવાના છે. અનાદિકાળથી આ જીવને કર્મ લાગ્યા છે તો જન્મ મરણ થાય છે. આ જીવને જે કંઈ વાસના છે, કર્મ વાસના થઈ તો એને કરીને આપણું જન્મ મરણ થયા કરે, તો એનું પૂરું ક્યારે થાય? જો ભગવાન મળે અને ભગવાનની ઉપાસના કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનની કૃપા થાય તો આપણું આ બધું નાશ પામી જાય. સ્વામી ગણાશે કે જીવ સાધન શું કરે છે? સાધન કરીને આ જીવ કેટલું કરી શકવાનો છે? એ પહોંચી શકાય એવું નથી. પૃથ્વી જ્યાં ફાટી ત્યાં પાણી તમારું બધું જ વહ્યું છે. એમ તમે ગમે એટલા આ પ્રમાણે પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો, તપ કરો, વ્રત કરો, દાન કરો, પુણ્ય કરો, તો એ પણ વાસના જેવી બહુ કઠિન વસ્તુ છે ને. એ તો જ્યાં ત્યાં ગમે ત્યારે ઉદય થાય. એ તો ભગવાન કાં સંત મળે તો આપણે નિર્વાસ નહીં કરે, આપણા કર્મ માત્ર બાળીને ભસ્મ કરી નાખે. એક એમનો સાચે ભાવે સમાગમ આપણને થાય તો તે સિવાય આપણા કર્મ બધા પૂરા થયા નથી કે ચાલો આપણે કર્મ પૂરા કરી નાખીએ અને આપણે એકદમ શુદ્ધ અને પવિત્ર બની જઈએ, એ બનાય એવું જ નથી. આપણે એ મોટા પુરુષ કે ભગવાન જો મળે, એનો દ્રઢ આશરો થાય તો સાંઈ કહે છે આપણા તમામ પ્રકારના વાસના છે એ નાશ થઈ જાય છે અને જીવ શુદ્ધ અને પવિત્ર બનીને ભગવાનના ધામને પામે. ત્યારે એ પ્રમાણે કર્મ નાશ થાય. બાકી આમ આપણી મેં તે પ્રયત્ન કરીએ તો સાંઈ કહે છે ખેડૂત છે એ મહેનત કરીને કેટલું પાય? વીઘું, બે વીઘા પાણી પાય, કોષ તાણી તાણી તાણીને કેટલી મહેનત કરીને થાય અને એમાં કેટલાનું સારું થાય અને એમાં એટલું થોડું પાક એમાં તો કેટલું પાછું ચોર ને બીજા ત્રીજા લઈ જાય. ત્યારે શું કે મહેનત કરે ને વીઘું પાય ને એમાં થોડાકમાં તો બધું આવું થાય, પણ ભગવાન જ્યારે દયા કરે, જ્યારે વરસાદ વરસે ત્યારે નવખંડ ધરતી લીલા લહેર, બધી પૃથ્વીની અંદર અનાજ પાકે,
કેટલા લોકો સુખી થઈ જાય, કેટલા જીવ પ્રાણી માત્રને શાંતિ થઈ જાય, પશુ પંખી બધાને આનંદ થઈ જાય, બધાને એમાંથી લાભ થાય, ત્યારે એમ ભગવાન વતે કલ્યાણ એવું છે. ભગવાન છે એ આપણું કલ્યાણ એ રીતે કરે છે કે અનંત જીવનું કલ્યાણ કરી નાખે. આપણે પોતાની રીતે પ્રયત્ન કરીએ તો પ્રયત્ન કરતાં કરતાં આપણી જિંદગી પૂરી થઈ જાય, તોય આપણો અંત ના આવે. અને ભગવાન છે કૃપા કરે તો બધું સરસ થઈ જાય. લો પેલું મળ વીઘું બે વેઘું પૈયે એમાં તો કેટલું જાનવર નેચો ને બધું લૂંટીને ખાઈ જાય, તો આપણું તો ભેગું જ ન થાય, 12 મહિના રોટલા જ ન થાય. અને ભગવાન જ્યારે લીલા લહેર કરે છે તો 12 મહિના શું આપણી પેઢીઓના પેઢીઓ ચાલે એટલી બધું આપણને લાભ થઈ જાય, એવી એ ભગવાનની કૃપા છે. ત્યારે કહેવાનું શું છે કે એમ આપણા જો કર્મ એ આપણે કરીએ ગમે એટલું તો પણ એ કર્મ પાછા લાગે છે, એનું બંધન આપણને રહી જાય છે. માટે પુરુષ પ્રયત્ન અને ઈશ્વર કૃપા, પુરુષ પ્રયત્ન આપણે જરૂર કરવાનો છે, પણ ભગવાનની જો કૃપા થાય તો બધી વસ્તુ સરખાઈ આપણને આવી જાય. કઈ સિવાય આપણને આવતું નથી. મારે મારે કહે છે કે ભગવાન આ વસ્તુ છે અને ભગવાન થકી આપણો મોક્ષ અને કલ્યાણ છે. કર્મે કરીને કલ્યાણ થતું નથી, કર્મ આપણો ખૂટતા નથી, કર્મો થયા જ કરે છે અને કર્મનો અંત આવતો નથી. પણ જ્યારે ભગવાન સંત મળે ત્યારે શું કે કર્મ બધા નાશ પામી જાય છે અને આપણા બાપ બાળીને ભસ્મ કરી અને જીવ સુખીઓ થઈ જાય છે. એટલે સ્વામી કહે છે આ પ્રમાણે નાસ્તિક પણ એકમત એના થકી પણ ભગવાનને કહેવું કે આપણી રક્ષા થાય અને ભગવાનની આપણે પ્રમાણે ઉપાસના ભક્તિ કરીએ, એ મહારાજ કે ચાર પ્રકારના કુસંગ થકી અમારી રક્ષા કરજો. માટે ભગવાનની પાસે માગવું છે કે ચાર પ્રકારના માણસ તો કોઈ દિવસ સંગ થશો નહીં. ચાર પ્રકારના માણસો હોય જો નહીં રાખવા, સમજી રાખવા કે આ રીતે છે. માટે એને ઓળખીને જાણીને એનો સંગ થવા ના દેવા, ભગવાનને પ્રાર્થના કરવી આપણે સંગ કરવો નહીં. અને વળી એમ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષા અને દેહાભિમાન એ આદિ જે અંતરશત્રુ તે થકી રક્ષા કરજો. બસ પાછું આ પણ એક માગવાનું છે. આ અંતરનો કુસંગ આવ્યો. પાછો આ બધો બાલનો કુસંગ થયો, ચાર પ્રકારનો કુસંગ કયો એ બાલનો કુસંગ બધો. હવે પાછો અંદરે કુસંગ બેઠો છે ને આપણને. હવે આપણે કદાચ આ સત્સંગ થયો હોય તો બહારનો કદાચ આપણે વિચાર કરીએ કે આ નાસ્તિક છે, શુષ્ક વેદાંતિ છે, કુડાપંથી છે, શક્તિપંથી છે, આવા બધા માર્ગોથી આપણે કદાચ બચીએ જ્ઞાનપણું રાખીને. પણ સ્વામી કહે છે આ પાછો અંદરનો કુસંગ આપણો આ અંદર આ ઇન્દ્રિય અંતસ્કરણનો કુસંગ કહેવાય. અને એ પણ એવા કુસંગી છે, એ પણ આપણને આ ભગવાનને માર્ગેથી પાડી દે છે, ભગવાનના વર્તમાન લોપાવી દે છે, આપણામાં નાસ્તિક ભાવ લાવી દે છે. એ પણ વસ્તુ એવી છે કે આવા બધું ઘણા ઘણા આપણે બને છે કે હાવ નાસ્તિક થઈ જાય. લો કેવા ભગવાનની ભક્તિ કરતા હોય, માળા કરતા હોય, ધૂન કરતા હોય, સેવા કરતા હોય, ભક્તિ કરતા હોય અને પછી બધું જ મૂકી દે ઊંચું, કશું જ રાખે નહીં. લો એવા પણ માણસો થઈ એટલે હાવ નાસ્તિક ભાવ જેવો જ આવી જાય. ભગવાન નથી ને એમાંથી કરવાથી શું થાય, ના તો બધા પથ્થર ને પાસા ને ચિત્રની પ્રતિમાઓ છે, એમાં શું ભગવાન કલ્યાણ કરવાના. આવો ભાવ થઈ જાય ભગવાનની અંદર, આવો નાસ્તિક ભાવ છે. અને મંદિરમાં જવાથી શું કંઈ આપણને કલ્યાણ થાય, એ તો ગમે ત્યાં આપણે ફરીએ તોય આપણું સારું થવાનું છે, ત્યાંય આપણને શું ખાવા પીવાનું નથી મળવાનું, અહીં જઈએ તો જ મળવાનું છે. આવું આ બધા નાસ્તિક ભાવથી બધું કામ કરે. એટલે સ્વામી કહે છે આવી રીતે પણ આપણને એક આ ઇન્દ્રિયો છે એવા હર માર્ગ લઈ જાય, એ પણ આપણને ભગવાનને માર્ગેથી પાડી દે છે. ભગવાનના વર્તમાન બીજું ત્રીજું એ પાડવાથી શું કે ના પાડીએ તોય જો લોકો ખાય પીને આનંદ કરે, અને આપણે એ બધું પાડીએ છીએ તોય ભેગું થતું નથી. એમ લોકો કેટલે કહે ને કે ભાઈ આપણે બધું નિયમ ધર્મ સત્સંગ બધો કરીએ છીએ તોય આપણે ભેગું થતું નથી અને આપણે એવા ને એવા રહીએ છીએ, અને લોકો કશું જ પાડતા નથી તોય લાખો રૂપિયા કમાય છે અને કરોડો રૂપિયાને બહુ લહેર કરે. કારણ કે એ નથી, એનું ફળ છે એ આપણે જોવાનું છે. ત્યારે એવો પણ આ ઇન્દ્રિયો અંતસ્કરણની અંદરના ભાવોથી આપણને માર્ગેથી પાડી દે છે. પણ આપણે તો ગમે તે થાય તો ભગવાનને રાજી કરવા છે અને આ જીવનું કલ્યાણ કરવું છે, આ જીવમાંથી અજ્ઞાન કાઢવું છે અને ભગવાનને પ્રસન્ન કરવા છે. એવી ભાવથી કારણ કે આપણે એટલે ઇન્દ્રિય અંતસ્કરણનો પણ કુસંગ છે, કામ ક્રોધ લોભ રસાશ્વાસ ને માન આ પણ આપણને માર્ગેથી પાડી દે. માને કરીને માણસો કેટલા પડી ગયા કે માન, માન છે એ આપણને સર્વ પ્રકારે નાશ કરે છે. માટે માન કોઈ પ્રકારે માર્ગે રાખવું નહીં. જેને કલ્યાણ ઈચ્છું એને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. લો આ માન છે એ દોષ બહુ મોટો છે. અને માને કરીને આપણે આમ તેમ અમે આવા છે ને તેવા છે ને કેમ આમ થાય, એટલે માનમાંથી ઘણા મનુષ્યોનું પતન, આવા સત્સંગમાંથી જાય, ભગવાનની ઉપાસનામાંથી પડી જાય, સેવામાંથી પડી જાય, એક માનની અંદર આગું પાછું થઈ જાય. લો બોલવામાં કહેવામાં સાંભળવામાં જરા ફેર પડી ગયો કે અમે આમ થયું, ત્યારે સ્વામી કે કલ્યાણ ઈચ્છું એને કોઈ પ્રકારનું માન રાખવું નહીં કે હું પૈસાદાર છું, ધનાઢ્ય છું, હું કુળવાન છું, રૂપાળો છું, બુદ્ધિવાળો છું, વિદ્વાન છું, આવું કોઈ માન રાખવા. ઘણા માન છે ને આપણે, પૈસાનું માન હોય છે, રૂપનું માન હોય છે, આપણે કુળનું માન હોય છે,
આવા ઘણી ઘણી જાતના માન આપણને છે, મારામાં બુદ્ધિ છે, મારામાં આવડત છે, આવું એક માન લઈને આપણે ફરીએ, પણ ભગવાનને આગળ કશું છે નહીં. આપણે રૂપે નથી, બુદ્ધિ નથી, કુળવાન નથી, કાંઈ નથી. ભગવાન આગળ શું કુળ છે આપણું, ભગવાન આગળ શું આપણું બુદ્ધિ છે, ભગવાન આગળ આપણા શું પૈસા છે, એને લઈને તો મળ્યા છે. ભગવાનની કૃપાથી તો આપણે આ જગતમાં મોટા થયા હોય, એની દ્રષ્ટિથી આપણે કંઈ બે પૈસા સુખી થયા હોય, કે કંઈ આપણામાં આવડત કે બુદ્ધિ છે ભગવાનને લઈને છે. પણ આપણે ત્યાં આગળ જો એ માનની દ્રષ્ટિ રાખીએ તેમને આ રીતે ન તો સાંઈ કહે છે માને કરીને પડી જવા છે. ત્યારે એ શત્રુઓને પણ ઓળખી રાખવાના એ પણ એક આપણને કુસંગ છે, એ પણ અવરે માર્ગે લઈ જાય. એટલે ઇન્દ્રિય અંતસ્કરણનો પણ આવો એક કુસંગ છે. એટલે એના થકી પણ હંમેશા પ્રાર્થના કરી ભગવાન રક્ષા કરજો, તમારો કોઈ પ્રકારનો માન ના આવે. બસ ભગવાનની ભક્તિ, સેવા, કથા વાર્તા બધું કરીએ તો પણ ના આવે. કેટલાક નિર્માણીપણાનું માન, આપણે નિર્માણી રહેતો હોય મારા જેવો કોઈ નિર્માણી નથી, ત્યારે અહંકાર આવ્યો કે ના આવ્યો પાછળ, કે મારા જેવો કોઈ નિર્માણી નથી એવું જે થઈ જાય એ પણ માન થઈ ગયું. પણ મારે કે નિર્માણી છે પણ પાછો કે મારા જેવો કોઈ નથી, લો સેવા કરતો હોય પણ મારા જેવી કોઈ સેવા કરતો નથી, દેહ કરીને કરતો હોય, બધું મંદિર સાફ સૂફ કરતો, આ બધું કરતો હોય, બધું કરતો હોય પણ હું કરું છું ને આ બધા નથી કરતા, તો એમાં માન આવી ગયું મારે. એટલું કહેવામાં માન આવ્યું હું કરું છું ને બધા નથી કરતા. જોગી બાબા કહેતા કે બધા પૂર્વે કરીને આવ્યા છે, આપણે નથી કરીને, માટે આપણે કરો. જોગી બાપા એમ કહેતા કે બધા કરીને નથી કરતા, એ હોઈ રહેતા હોય તો જાણો કે કરીને આવ્યા પૂર્વે, એમને બાકી નથી, આપણે બાકી છે, માટે કરો. પણ એનો તો ગુણ જ લેવો, સ્વામીનો દ્રષ્ટિ જ કે એનો તો ગુણ જ લેવો, ભલે કંઈ ના કરતો હોય તો જાણો કે પૂર્વે કરીને આવ્યો છે ને આપણે કરવાનું બાકી છે. ત્યારે એમ સ્વામી કહે છે એવી પણ સેવા ભક્તિની અંદર પણ માન આવી જાય, કોઈ પણ બધા કર્તવ્યમાં આપણે એવું એવું બધું માન આવી જાય છે, અને માને કરીને પાછો બીજાને અવગુણ આવે, એમાંથી ભગવાનને સંતનો બધો અભાવ આવી જાય અને એમાંથી પાછું પડી જાય. એટલે માન જેવી વસ્તુ છે કે આપણે રાખવી નહીં, જેના નિર્માણી ભગવાન એના જન્મને જોઈએ કે માન. જો ભગવાન સહજાન સ્વામી પણ કેટલું નિર્માણી પણ મળી જાય, શ્રીજી મહારાજ પણ એવું બધું ઘણું ઘણું સહન કર્યું છે, અને આ પ્રમાણે કૃષ્ણ પરમાત્મા પણ એ માન નિર્માણી રહ્યા છે. જેવા મોટા સંતોને જોયો કે મહારાજ જોયા, શાસ્ત્રી મહારાજ જોયા, ગુણાતાન સ્વામીની વાતો સાંભળી છે 500 સંતોની, કે હાવ નિર્માણી પણ હતા, એ તો સમર્થ પુરુષો હતા, પણ છતાં હાથ જોડીને સર્વની પાસે કામ લઈને કરતા, કારણ દરેકનું કલ્યાણ કરવા. એમાં આપણે મહારાજ કહે છે નિર્માણી થઈ અને કામ કરવું. એટલું અંતર શત્રુઓ કામ, ક્રોધ, લોભ, રસા, સ્નેહ, માન આ બધા પણ કુસંગ છે. અને પ્રાર્થના કરી રક્ષા કરવું, અને એનું જાણ પણ રાખીને માન આવી ન જાય, આપણામાં ક્રોધ ના આવી જાય, ઈર્ષા ના આવી જાય, આપણી અંદર કામ ના આવી જાય, ક્રોધ, આ બધા સંતર શત્રુઓ, એનું પણ જાણ પણ રાખવું, અને એ રીતે આપણે આ કરવું કે એક કુસંગી થકી પણ રક્ષા કરજો. અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. પછી શું કહે છે કે નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. આ સમાગમ જો આપણે એવા ભક્ત જે આપણને મળે, એવા સાચા સંત, તો સ્વામી કે આપણું હરખું રહે, ને કે બધું હરખું રહે એવું નથી. માન આવી જાય, ઈર્ષા આવી જાય, કપટ આવી જાય, ક્રોધ આવી જાય, આ બધો કુસંગ લાગી જાય, આપણને વાર નથી લાગતો. આ તો સત્સંગ કાયમ આપણે જો છે તો આને લઈને આપણું સમૂહ રહ્યું. આપણને એવા સાચા પુરુષ યોગીજી મહારાજ મળ્યા, શાસ્ત્રી મહારાજ જેવા પુરુષો મળ્યા, એમને આપણને એક આ વાત આપી છે, તો આપણે આ ધર્મને માર્ગે ચાલે છે, ભગવાનને માર્ગે ચાલીએ છીએ, કે આપણાની અંદર આવા જે માન ઈર્ષા બધા નીકળે છે એનું કારણ શું છે કે સમાગમ. એટલે મારે કે સમાગમ છે પણ એ પણ ભગવાનની પાસે માગું કે એવો સારો સમાગમ અમને દેજો. એક તમારા એકાંતિક ભક્તો છે, સંતો છે, એનો સમાગમ અમને દેજો કે જેથી અમારું સર્વ પ્રકાર કુસંગી થકી રક્ષા થાય. એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી, એવી ભગવાનની હંમેશા પ્રાર્થના કરવી. પ્રાર્થના આવે કે કુસંગી થકી રક્ષા કરજો, આ કુસંગ છે એને જાણી રાખવાના, અને અંતર શત્રુના કુસંગ. એટલે આ બધો કુસંગ ગયો ને, પાલ્લો કુસંગ ગયો, કુળાપંથી, શક્તિપંથી, આ ઇન્દ્રિય અંતસ્કરણનો કુસંગ, અને પાછો સત્સંગનો કુસંગ છે. સત્સંગમાં એકબીજા મોરી વાત કરતા હોય, એકબીજાને પાછી પાડી દેતા હોય, એકબીજાના અભાવ નાખતા હોય, સત્સંગમાં પણ આપણે હોય લો. કેટલાક આવું બધું અહીં આવતા હોય, બેસતા હોય, કરતા હોય, બધું હોય, પણ પછી એવી મોરી વાત કરી નાખે કે એવો એકબીજાનો અભાવ નાખી દે, એવા એક બે શબ્દો નાખી દે, પાછો તમને કુસંગ લાગી જાય, તમારું મન પાછું પડી જાય, અભાવ આવી જાય. એટલે એક સત્સંગનો પણ કુસંગ છે, ઇન્દ્રિય અંતસ્કરણનો કુસંગ, બાલ્લો કુસંગ, ને આ સત્સંગ, ત્રણ કુસંગને જો જાણી ના રાખ્યા તો એ અહીં બેઠા હોય છતાં મોરી વાત કરે, અને સાહેબ કે અભાવના શબ્દો નાખી દે, એકબીજાના પ્રત્યેનો અવગુણ કરાવી દે. એટલે એ પણ એક જાણી રાખવાની વસ્તુ છે કે આપણે કરવા શું આવ્યા છે. આપણે ભક્તિ કરીને આત્માનું કલ્યાણ કરવા માટે આવ્યા છે, કોઈ એવી વાત સાંભળવા આવ્યા નથી. સારી ભગવાનના મહિમાની, સંતના મહિમાની વાત, સત્સંગના મહિમાની વાતો સાંભળવા આવ્યા છે, અને ભગવાનને વિશે આપણી ભક્તિ દ્રઢ થાય, આપણા નિયમ ધર્મ દ્રઢ થાય, એવી વાતો સાંભળવા આવ્યા છે. માટે એ પણ એક જાણી રાખવું, એવી જે વાત હોય કે મારી વાત કરતા હોય તો એ પણ આપણે જાણી રાખવું કે ભાઈ તો આ બધા આમ છે ને તેમ છે ને ક્યાં નિયમ ધર્મ, ક્યાં ઉપાસના, પણ એ મારી વાત નહીં. બધાને આપણે એવી રીતે માર્કે બળની વાત કરી
અને ઉત્સાહ કરો ત્યારે એ થકી મારે કે મારી રક્ષા કરજો. અને સંતનો સમાગમ એ હંમેશા હોય અને એમાં જો બરાબર દ્રઢ હોય તો બધું હરખું આવે, કુસંગ આપણે લાગે નહીં. પણ એના સ્વાય કે આગું પાછું થઈ ગયું હોય એવા જે સાચા પુરુષ છે એના વિશે જો આપણને દ્રઢ આત્મદ્રવૃત્તિ હશે તો બધું સરખું આપણું રહે. આપણામાં કુસંગ કદાચ આવે તોય કાઢી નાખે, મન પાછું પડ્યું હોય તોય સત્સંગમાં આપણે રહેવાય. પણ જો અહીંયા આગળ આપણું પતી ગયું તો પછી બધે પતી જ ગયેલું છે. અને કુસંગી થકી ને અંદર શત્રુ થકી નિરંતર ડરતા રહેવું. ડરતા રહેવું મારે જો પાછું એના થકી ડરતા રહેવું. પછી જો ડરતા ના રહીએ તો એ પેસી જાય આપણને. પણ એનાથી ડરીએ જેમ બધા વાઘ ને સિંહથી જેમ ડરીએ છીએ ને એમ એના થકી ડરવું કે ક્યારેક કુસંગ લાગી જાય છે લાગી જાય છે એમ આપણે ડરતા રહીએ તો નકર પેસી માટે એનાથી ડરતા રહીએ છીએ. એવા માણસો નથી જેમ માણસ આપણે સર્વ પ્રકાર ડરીએ છીએ એમ મારે કહે છે. આપણા અંતર શત્રુઓ થકી આપણા બાલા કુસંગ થકી પણ ડરતા રહેવું કે લાગે ના જાય એમ. એટલે એના થકી દૂર જ રહેવું. કહેવાનું શું છે કે એનાથી આમ થોડા દૂર થઈને જ ચાલવું, પણ એની નજીક જવું જ નહીં. જો જઈએ તો સિંહ જેમ મારી જ ફાડે એને નજીક જઈએ છીએ. જાણીએ કે આ બાજુ સિંહ ને વાઘ વરુણ જંગલ પાણી રહે છે, થોડો ફેરાવો લઈએ. એમ સમય કે આપણે જાણીએ કે આ બધા અહીંયા કુસંગ જ ચાલે છે તો અહીંયાથી આપણે થોડા ફેરાવો કરીએ, પણ એની પાસે જવું નહીં, એનાથી ડરતા રહેવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 48મું વચનામૃત થયું. સયાં સ્વાઈ મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેહેશ્વરમ ભક્તિદમ મહાપ્રયમ ભવહરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. સ્વામિનારાયણ વચનામૃત પ્રથમનું 28મું અર્ધબળ્યા કાષ્ટનું વધવા ઘટવાનું. સ્વામિના હરે સંવત 1876 પોષ સુધી 14મી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે અને પાછો પડવાનો હોય અને અસદવાસના થાય. અસદવાસના એટલે આ જગતના બીજા સંકલ્પ વિકલ્પ બીજું બધું થયા કરે, હવે એ બધું થાય અંદર ઉભરો અને આવે અવગુણ બીજાનો. પછી એમાં કંઈ કોઈ કહે એટલે પેલા કહે છે ને નિમિત્ત ઊભું કરી દે પછી એમ કે મને ફલાણાએ કહ્યું એટલે પછી હું નથી આવતો. પણ એને આવવું જ ના હોય એમ, પહેલેથી આવવાનું જ ના હોય. પણ પેલા એ નિમિત્ત કરી દે કે પેલા એ કહ્યું એટલે મારે નથી આવવું એમ. હવે તો સહેજ સહેજ વાત થઈ ગઈ, એમાં કંઈને કંઈ ખાસ એવું ના હોય. પણ પેલા અસદ વાસના એટલે શું કે એને પોતાના જીવમાંથી આવવું ના હોય, બીજા જગતના બીજા કામો કાજો વ્યવહારમાં જૂથઈ ગયો હોય બરાબર, ત્યારે નામ બીજું દઈ દે બરાબર. એમ નથી કહ્યું ભાઈ મને નવરાશ નથી કે હું વધારે પડતો આમાં ગૂંથઈ ગયો છું, આમાં બધો રસબસ વધારે થઈ ગયો છું, એવું ના કહે. પણ કે તમે ફલાય ગયો એટલે મારે પછી નથી આવતું એમ કરીને મોડવાર કરી નાખે. એમાં સદવાસનાની જ્યારે સ્વાય કે વૃદ્ધિ થાય ત્યારે પહેલો તો અવગુણ આવે બધાનો. પણ બહુ શું જગતના માયાના સંસારના વિષયના આપણે હોય એને લઈને આપણે એ બધી વસ્તુ થતી હોય, પણ છતાં આવી રીતે અવગુણ બીજાના સત્સંગમાં લઈ અને પછી એ જાતનો વિચાર કરે તો અસદવાસનાની વૃદ્ધિ થાય. તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે. બધાનો અવગુણ આવે, મને બધા આવા છે ને તેવા છે ને ફલાનો છે ને કોઈ હારા નથી ને બધા નરસા છે ને એટલે પોતાની પેલી વાસના જગતની માયાના બધા વિચારો હોય એટલે એવું સમજીને બધાના ઉપર એવો આરોપ મૂકી દે. અને પોતાના હૈયામાં એમ જાણે છે સર્વે સત્સંગી તો અણસમજુ છે અને હું સમજુ છું. હા પાછું બીજું થાય, બધા અણસમજુ છે ને હું સમજુ છું એટલે પોતાને સર્વથી શ્રેષ્ઠ માને સારો માને એટલે બીજાનો અવગુણ આવે કે ના આવે. સ્વાભાવિક છે કે હું બરાબર છું, બધા નથી સમજતા, હું સમજુ છું, મને આ ખબર પડે છે ને આ બધા નથી પડતી, મને કંઈક બુદ્ધિ છે ને બીજા બુદ્ધિ નથી એટલે પછી શું થાય એનો અવગુણ આવે સ્વાભાવિક જ. તમે બીજાને સારા માનો મોટા માનો તો તમને અવગુણ ના આવે, પણ તમને બધાથી તમે પોતાને શ્રેષ્ઠ માનો તો બધા તમથી નાના લાગે, નાના લાગે એટલે એનો અવગુણ આવે. અરે નાના મને એ નોંધો છે પણ એનામાં કાંઈ નથી, અક્કલ નથી, પુઠ્ઠા છે, આવા છે તેવા છે એવું બધું આપણા જીવમાં થઈએ એટલે પછી એનો અભાવ આવે ને.
એટલે હું જ સમજો છું ને બધા નથી સમજતા. એટલે સ્વાભાવિક બીજાનો અભાવ હોય કે એનામાં અક્કલ નથી, એના બુદ્ધિ નથી, એનામાં આવડત નથી, ડાપણ નથી, આવું છે તેવું છે, એવું બધું થયા જ કરે. પણ એને એને કરીને કંઈક એનો અવગુણ આવે જ. પોતાને શ્રેષ્ઠ માને એટલે બીજાનો અવગુણ આવવાનો જ. પણ પોતાને સર્વથી નાના સમજે તો કોઈનો અવગુણ આવે, કે હું જાણતો નથી, મને કંઈ આવડત નથી, કંઈ ડાપણ નથી. આ સત્સંગમાં તો આપણે હવ નવા નિશાળ્યા જેવું જ છે. બહાર આપણે બધું જાણીએ છીએ, પણ સત્સંગમાં તો આત્મકલ્યાણ માટે આવીએ છીએ, આત્માને પરમાત્માનું જ્ઞાન મેળવવું છે. એમાં તો આપણે બધાને નવી જ નિશાળ છે. કેમ શિવશંકરભાઈ? એમાં ના ના, એટલે કહું છું કે આપણે આ નિશાળમાં જ આવ્યા છે. પેલી જેમ સ્કૂલમાં જઈએ છીએ એવી રીતે આ એક સ્કૂલમાં જ આપણે આવીએ છીએ. કારણ કે એવું જો જ્ઞાન હોત તો પછી આપણે આવવાનું હતું જ નહીં, પણ નથી. એટલા માટે અહીં સત્સંગ કરવા આવીએ છીએ, ભગવાનના દર્શન કરવા આવીએ છીએ. એટલે એ જેમ જોગી બાપા આથવલે, આપણે પાંડુરંગ આથવલે છે ને, એમના આશ્રમમાં ગયા હતા, થાણા એમનો છે ને ત્યાં. પછી એમને ત્યાં પેલા વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં બધું બોલે ને એમના સાધુ, એટલે સ્વામી આવી રીતે બેસાડીને એમને બહુ ભાવ હતો, સ્વામી પ્રત્યે ખૂબ ભાવ આથવલે શાસ્ત્રીજીને બહુ પ્રેમ હતો. સ્વામીના દર્શન માટે કાયમ આવતા, સ્વામીને પોતે ત્યાં પ્રેમથી લઈ ગયા. આપણા સંતો ભણતા હતા, વિવેક સાગરને બધા સંતો ડૉક્ટર સ્વામી બધાને લઈ ગયા, આખોથી રાખ્યા હતા ત્યાં આગળ. પછી એ સ્વામીને બેસાડીને પછી બધા એમના જે બધા હતા એમને કહે બોલો શ્લોક, એટલે સંસ્કૃતમાં બધું બોલવાની વાત કરી. વિવેક સાગર સ્વામી જરા કહ્યું, સ્વામી શાસ્ત્રીજી આમ કે અમારા સ્વામીજી યોગી બાબા તો કંઈ ભણેલા નથી સંસ્કૃત, એટલે એમને સંસ્કૃતમાં બહુ ખબર નહીં પડે. ત્યારે પાંડુરંગે આમ આમ વિવેક સાગર વાત કરે છે કે એમને કહ્યું કે યોગી મહારાજ નથી ભણ્યા એવું કહેવાય જ નહીં, એને ખબર નથી સંસ્કૃત નથી ભણ્યા એવું કહેવાય નહીં. એ ભણ્યા છે એવું આપણે કોઈ ભણ્યા નથી કે એને કહે, એ જે ભણ્યા છે એવું આપણે કોઈ ભણ્યા નથી કે, માટે એ ભણ્યા નથી એવું કહેવાય જ નહીં કે. અને આ તો કહેવાનું કે એમને એની કેટલી ખ્યાલ છે કે આ મોટા પુરુષ બધું જ જાણે છે, બધું ભણેલા છે. ભલે સંસ્કૃત ભાષા, અંગ્રેજી ભાષા, બીજી ભાષાઓનું નથી, પણ એમની પાસે જે જ્ઞાન કે એ જે ભણ્યા છે એમાં બધું જ જ્ઞાન, બધું જ ભણતર, બધું જ વસ્તુ આવી જાય છે. એટલે એના માટે તો આપણે અહીંયા આવ્યા છે, ભણવા માટે. એમની પાસે જે વિદ્યા છે, જો કે કે ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા, એ બ્રહ્મ વિદ્યા ભણવા માટે આપણે આવ્યા છે. એટલે જે આપણને એનું જ્ઞાન નથી એ જ્ઞાન મેળવવા માટે. બાકી દુનિયામાં બધો વ્યવહાર કરવો, સંસાર કરવો, કામ કરવું, કાજ કરવું, ન કર્યું કે બધું નોલેજ જ્ઞાન તો છે જ આપણી પાસે, પણ અહીંયા આગળ કંઈ નથી. એટલે એ જો ભાવથી આપણે આવ્યા હોય તો દરેકને વિશે ભાવ આપણને સારો રહે, કે ભાઈ આપણે આપણું પોતાનું આ જે મેળવવું છે એ મેળવવા આવ્યા છે. પછી બીજાનું આપણે ક્યાં જોવાનું રહ્યું, બીજાની તરફ ક્યાં દ્રષ્ટિ, બધી સમજે છે કે નથી સમજતા, એમાં ક્યાં બધી વસ્તુ. ત્યારે એ બધા સમજે છે, સારા છે, અને આપણે આપણી રીતે કરવા મેળવવા માટે અહીં આવ્યા છે, માટે આપણે મેળવી લેવાનું છે. તો એવી દ્રષ્ટિ હોય તેને વાંધો ના આવે. એમ સર્વથી અધિક પોતાને જાણે, પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે, પોતાને અહીંયા અને બધી શું કરે, પાછું મૂંઝાયા કરે, પછી મૂંઝવણ થયા કરે એટલે મૂંઝાયા કરે, પાછો થાય અને મૂંઝવણ પોતાને પોતાને બધાનો અવગુણ આવે ને પોતાનું મૂંઝવણ વધારે થાય, કારણ બધાની તરફ દ્રષ્ટિ એવી થઈ ગઈ. ભાઈ અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં, બેસે નહીં, ભાઈ બેચેની જેવું જ રહે ને પોતાને, અને પોતાને એવું સમજે છે. એટલે બધાના તરફ એને આવી જયારે થઈ હોય પછી એને કોઈ સારું જ ના લાગે, પછી શું થાય, એકલો બે રહે ઊંડ ગુણ, પછી સંકલ્પ થાય કે ના, કારણ એને કોઈ જોડે બોલવાનું ના થાય, પેલો એમની જોડે કોઈ ના બોલે, કારણ બધાને એવું સમજે છે જ આવા, એટલે પછી એની જોડે કોણ બોલે. એટલે એનું મૂંઝવણ વધારે થાય ને માણસને, એટલે મૂંઝાય ને પછી બેસી રહે સૂન મૂન, કંઈ કોઈની જોડે બોલે નહીં, ચાલે નહીં, આવી રીતે થઈ. અને રાત્રિમાં સૂવે તો નિંદ્રા પણ આવે નહીં, આવે નહીં, પછી રાત્રિમાં વિચાર થયા કરે, આ બધા આવા છે તેવા છે, બધા એમ છે, મારી વાત કરતા છે, શું કરતા છે, કેમ કરતા છે, પછી એના વિચારો આવે. કારણ કે બધાને સમજે છે એવા ને, કે બધા ભેગા એવા થયા છે, એટલે એમાં એના વિચારો પછી એને ત્યાં ઉપડે પાછા, કેમ ત્યાં કોઈ બેઠા હોય તો કે મારી વાત ચાલતી છે, કારણ કે બધા અક્કલ વગરના ભેગા થયા. અરે અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં, હા પછી બીજા તો ભરાયા જ કરે, પછી પેલા વિચારો અવગુણ અભાવના છે એટલે બેસે ત્યાંથી, જે આમ આ છે તે છે, ફલાણું છે, આવા છે, કંઈ વાત થાય તો એને થાય કે બધા આમ છે ને આ વાત કરે છે, એવું પેલા મનમાં મનમાં એને થાય, એટલે રાત્રે બી સુવે ઊંઘ આવે નહીં, અને ક્રોધના વિચારો એના મનમાં ઉભરાય એવા આવ્યા જ કરે. અને અર્ધ બળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે. આવા વિચારો થાય ત્યારે થઈ જાય છે, જેની મેં તે જ પડી જાય, કંઈ સત્સંગને કહેવું ના પડે કે તમે એ કર જાઓ,
પણ એને મૂંઝવણથી આવવાના વિચારોથી એની મેં જ પાછો થઈએ, પછી એને એની મેં જ મન પાછું પડીએ. અર્ધકડ બાર લાકડું છે એ ધૂંધવાય ને તો કાં તો હરગે તો સારું, કાં તો બુજાઈ જાય તો સારું, પણ ધૂંધવાયા કરે ધુમાડો પોતાને દુઃખ ને હામાને દુઃખ. પેલાને આખો ધુમાડો પૂરે અને એને બળાય નહીં, બીજાને એને હરખાઈ ના આવે, બે ના આવે ને હરખાઈ, એટલે એને દુઃખ ને આપણે દુઃખ કે આવે. ત્યાંથી આપણને થાય ચિંતા કે હવે અવગુણ લેશે કે અભાવ લેશે કે આમ બોલશે કે ત્યાં બોલશે, એટલે આપણે વિચાર કરવો પડે. ધૂંધવાય કરતો એટલે ધુમાડો લાગ્યા કરે, આપણને આંખો ચોળે ને મોર હરખું કરે તો આ ધુમાડો લાગે, એટલે એ ઉપાધિ થઈ જાય છે. એટલે મારે કે એને સુખ આવે નહીં. અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં, આવે નહીં, અને અંતે પાછો પડી જાય છે, પાછો પડી જાય. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે. એનાથી ઉલટું ચાલે, જેને વૃદ્ધિ આ સત્સંગમાં આનંદ છે, અરે જેને વૃદ્ધિ પામવું છે એટલે એને તો શું બધાનો ગુણ આવે, દરેકનો બધા સારા છે, દરેકના તરફ જેને જોઈએ બહુ સારું, ભાઈ આ ખરી સેવા કરે છે, આ સારી ભક્તિ કરે છે, જે કોઈ નાના મોટા તરફ એને એવો જ ભાવ રહે કે બધા બહુ સારું કરે છે, પણ કોઈ તરફ એને એમ ના થાય કે આ નથી સમજતા, કરે છે બધા સારું કરે છે, પોતપોતાની બુદ્ધિ શક્તિ અનુસાર ભગવાનને માર્ગે ચાલ્યા છે. હા અહીંયા આવીને બેઠા છે કે ઓછું છે, કોણ આવીને બેસે છે આપણે વિચાર કરો, અહીંયા આવીને કોઈ બેસે છે ત્યારે બેઠા છે એટલા તો સારા છે ને આપણે, કે ભગવાનનું નામ લે છે, સત્સંગનું નામ લે, અરે ભજન કરે છે, એટલે એમ સમજીને એને એના દરેક તરફનો ગુણ જ રહે, દરેકના તરફ પ્રેમ, કે આ દુનિયામાં હજારો લાખો કરોડો માણસો છે આ માર્ગે ચાલતા નથી, એના કરતાં માર્ગે ચાલ્યો છે, એમાંથી કોઈક દાડો સારું થશે એનું, આ માર્ગે ચાલ્યો છે સારું થવાનું છે, અહીં બેઠો છે તેના અવગુણ જશે, અભાવ જશે, દોષ જશે, ક્રોધ જશે, ઈર્ષા જશે, બધું અહીં આવીને જશે, એટલે સારો છે મારા ભાઈ, બીજા કરતા નથી કરતા એના કરતાં સારો છે. દુનિયામાં કેટલા માણસો નિયમ ધર્મ નથી પાળતા અને એમ ફરે છે, એના કરતાં અહીં આવીને બેઠો છે એટલે એને એનો કોઈક દાડું પરિવર્તન સારું થશે, એટલે એમ જાણીને સ્વાઈક એનો ગુણ ગ્રહણ કરે. ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે, ગુણ આવે, દરેકનો ગુણ આવ્યા કરે, અને સર્વહરિભક્તને મોટા સમજે, બધાને મોટા સમજે, પેલો હવને નાના સમજે કે આ બુદ્ધિ વખતે ના સમજે, ભાઈ આપણા કરતાં કંઈક સારું સમજે, એટલે નાનામાં નાનો હોય તો પણ એમ સમજે બહુ સારું સમજે. મુક્તાન સ્વામી હતા, એમને દરેકને વિશે એવો, નાના સંત હોય તો આવો સાધુ રામ, એ તો બહુ તમારો ભાગ કહેવાય, આ તો મહાન ભાગ, એમ કરીને મહિમા સમજે, એટલે શું કે એને વિશે પણ એવો ભાવ કે શ્રીજી મહારાજની આજ્ઞા પાડીને અહીંયા તમે આવ્યા, સાધુ થયા, ઘર બહાર મૂકીને, એટલે એનો એટલો બધો મહિમા સમજે, કે હવે તમારો ત્યાગ નથી ને વૈરાગ નથી ને તમે શું સમજો ને એવું નહીં. મુક્તાન સ્વામી તો બહુ મોટા સંત હતા, મહારાજ રામાન સ્વામીના શિષ્ય તરીકે, મહારાજના ગુરુ તરીકે રહેલા. 9 મહિના સુધી મહારાજ જ્યારે રામાન સ્વામી ના મળ્યા ત્યારે 9 મહિના મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહ્યા હતા. જેમ મુક્તાન સ્વામી કહ્યું એમ છે, જે મારે તો સાક્ષાત ભગવાન, પણ રામાન સ્વામી કહ્યું હતું કે એ હોય તો એમને ગામલાન બાદ ભણી રહેજો, એટલે મહારાજ કે જેમ રામ મુક્તાન સ્વામી કે એમ કહ્યું તો મહારાજે છાણવા સીધું કાઢ્યું હતું. શું કે જાઓ છાણા વીણવા, તમે ભગવાન છો બરે પરેવા, પણ કહેવાનું શું એમ મુક્તાન સ્વામીને એવું હેત હતું, મુક્તાન સ્વામી આજ્ઞા કરી તો મુક્તાન સ્વામીની આજ્ઞા મળ્યા રામાન સ્વામીની આજ્ઞાથી, અને મુક્તાન સ્વામી પછી તો ત્યારે તો આપણે લાકડા બાકડા ના મળ્યા, કોલસાને ગેસ ને ઇલેક્ટ્રિક કંઈ હતું જ નહીં, આ તો અત્યારે ધુમાડો બૂકવાનો નહીં, નકા દેશમાં અત્યારે હજી ધુમાડો બૂકાયા, મેં છોણા નાખે ને એના અડહન બધો ધુમાડો થાય ને ગોટમ ગોટા, આ ભંડાર કરતા ને સારંગપુર બહુ જાનવી હતી, જે લાકડા નાખે લાકડા ધુવે, આ તો કંઈ જ નહીં. ઓન રમેશ, ઓન થઈ ગયું તમારે સરસ દમ ધમાટ, કંઈ હરગાવું નહીં, કરવું નહીં, અને પેલું તો કેટલું માથાકૂર કરે, બૈરાને દુઃખ ને રસોઈ ખન્નાને દુઃખ, પહેલાં તો એ લોકો નહીં હોય હાંઠીઓ નાખીને હરગાવાનું, પાછું હળું હંકોરવાનું, પછી પાછું ફૂકો મારવાની, ધુમાડિયા ફૂકે ને, એવું બધું થતું હતું, એટલે હવે તો બધું હરખું થઈ ગયું. હા એટલે એ તો એ ધુમાડો ફૂંકતા હતા એમ મારું, એની વાત કરું છું કે એ કરનારા એ હતા, એમાં પછી સમજાવવું આપણે છે કે આ આ કરનારા છે એ પાછું ના સમજાય ને આપણને, અને એ ફૂકો મારતા હતા કારણ કે આમાં ક્યાં છે કે એવું થઈ જાય નહીં, પણ એ તો કહેવાનું એવી અપાર શક્તિ છે, પણ એ બધી ઢાંકીને આવ્યા ત્યારે આપણને સુખ આવ્યું, નકર જો એવો ગેસ કાઢતા હોય તો આપણે ક્યાંય ભાગતા પડે. શ્રીજી મહારાજ છાણ વાળી એટલે છાણા વિહીન થાપે અને એ છાણા તૈયાર થાય અને એને પછી ચૂલામાં નાખવાનો, એટલે એવું બધું કરે, એટલે કહેવાનું આવી સેવા પોતે મહારાજે
ત્યારે અત્યારે એમ શું કે મુક્તાનંદ સ્વામી એવા મોટા મહારાજે પણ એમણે એવી રીતે માન્ય રાખેલા, પણ છતાં નાના નાના સંતો હોય, હરિભક્ત હોય, તો એનો મહિમા સમજે. તમે બહુ મોટા, એનો મહિમા કે કહો કેટલા મોટા. જોગી બાદ નથી કે આહા તો મુક્તરાજ, ગમે તે હોય એને મુક્તરાજ કહી દે, પછી એને કંઈ એમ નહીં. પણ એમને એમ કહેવાનું ભગવાનના સંબંધમાં આવ્યો ને, મૂળ સંબંધનો હિસાબ સમજે કે ભગવાન મોટા છે, હવે એના શરણમાં આવ્યો છે એટલે મોટો. મોટું બનવાનું કારણ શું એ છે, એટલે એમની દ્રષ્ટિ એવી જાતની એમ. તો સાંઈ કે જો જોગી બાપાની એવી દ્રષ્ટિ તો દરેકને મોટા સમજે, દરેકને સારા સમજે, દરેકમાં ગુણ ગ્રહણ કરે, એવી દ્રષ્ટિ એમની હતી. ત્યારે જો એમને આપણને શીખ્યું કે ભાઈ આવી રીતે દરેકનો ગુણ ગ્રાહક થવો, દરેકને સારા સમજવા, મોટા સમજવા, તો આપણે મોટા થઈએ. પણ બધાને નાના સમજે તો આપણે નાના જ થઈએ પછી. પણ તમે દરેકને મોટા સમજો તો તમે મોટા થઈ જાઓ. લો એવું છે. અરે તે પહેલાં તો ના ના એ ના દોસ્ત, કારણ એ તો પહેલાં જ આવ્યા હતા ને. પહેલાં શ્રીજી મારે તો ફરતા ફરતા આપણે વિચરણ કરતા આવ્યા હતા, અને પહેલાં જ પરિચયમાં હતા એટલે એકદમ તો એમને એમ ક્યાં ખ્યાલ આવે. પણ આ તો રામાનંદ સ્વામી પછી આજ્ઞા કરી કે બ્રહ્મચારી આવ્યા છે ને તેની ખબર રાખજો, અને તમે અને મહારાજને પણ લખ્યું કે તમે મુક્તાનંદ સ્વામી કેમ કરજો. અને મુક્તાનંદ સ્વામી તો આશ્રમ જ લઈને બેઠા હતા એટલે દરેકને પછી સેવા તો કરવાની છે ને આશ્રમમાં, તો ત્યાં આગળ પછી એમ છે કે આ છે કે તે છે એટલે દરેકને સેવા કરવાની હતી. એટલે પછી છાન લાવવાનો હોય, લાકડા લાવવાના હોય, રસોઈ લાવે, ભિક્ષા માગવા જવાનું હોય, એ બધું જ કામ સોંપવામાં હતા એટલે કરતા હતા. એટલે મુક્તાનંદ સ્વામીને તે ગયો તો પહેલો જ પરિચય હતો, અને છતાં એક આશ્રમની એક વ્યવસ્થા માટે દરેકને વાત કરવી પડે. એટલો આ લઈને બેઠા છે ને એટલે પછી તે ગયો તો નાના મોટા દરેકને કામ સોંપવું પડે, જાઓ ભાઈ આ કરો ને તે કરો. અમારે ભાઈ શું આ દ્વિશતાબ્દીમાં પેલા મોટા મોટા બધા એને પેલા શું આપણે આ કેશવલાલ અમી એને એને પેલું કામ સોંપેલું સ્ટોર સ્ટોર પીકર શું સ્ટોર પેલા હે સ્ટોરકીપર હતા ઉપર સ્ટોર પીકર લ્યો એને હવે એ ડાયરેક્ટર જે આખા કંપનીના. એટલે એવું બધું જ્યારે વ્યવસ્થા કરવા બેઠા ત્યારે પછી એમાં કંઈ નાના મોટા જોવા નહીં કે તો પછી જે હોય એને કામ આપી દેવાનું ભાઈ તમે કરો આ કામ. એટલે એવું કામ છે. એટલે મહિમા છે ને દરેકને એમને મહિમાની છે. અને એટલે કરે મારે કરે એટલે કહેવાનું છે મુક્તાનંદ સ્વામીનો એવો ભાવ હતો કે દરેકને વિશે એવો ગુણ, દરેકનો એવો ભાવ, નાના મોટાના વિશે એવો ભાવ રાખતા હું. સર્વ હરિભક્તને મોટા સમજે, મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે, પોતાને ન્યૂન સમજે અને આઠે પર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. બસ એવો આનંદ વર્ત્યા જ કરે, ઓહો હો થયા જ કરે કે વાહ શું સત્સંગ ને શું આપણે લાભ મળ્યો, શું સેવા મળી, શું ભક્તિ મળી, કેવો લાભ થયો, એનો એવો લાભ થયા જ કરે, એનો આનંદ થયા કરાવો. એવા લક્ષણ જયારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે, શુભ વાસના વૃદ્ધિ પામી છે અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય, સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય છે, અતિશય મોટપને પામી જાય. એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા. ઇતિ વચનામૃતમ એવી રીતે પ્રથમનું 28મું વચનામૃત થયું. જયં સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માભયમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વ્રજ. જયં સ્વામી મહારાજની જય. સર્વસુર મહારાજની શાસ્ત્રી अज सखी आनंद निहेले हरि मुख जोईने हूँ थई छूर गेले. आज सखी आनंद निहेले हरि मुख जोईने हूँ थई छूर गेले. सके महारे मुनि ना ध्यान मनावे, महारे मुनि ना ध्यान मना
તેરે સમળિયો જે, તેરે સમળિયો જે મુજને બોલાવે, તેરે સમળિયો જે મુજને બોલાવે, આજ સખિયા નંદન હેલે હરિ મુખ જોઈને હું તૈ ચૂર ગેલી, આજ સખે જે સુખ ને ભવ બ્રહ્માર ઈચ્છે, જે સુખ ને સમળિયો જી, તેરે સમળિયો જે મુજને રે પ્રીછે, તેરે સમળિયો જે મુજને રે પ્રીછે, આજ સખિયા નંદન હેલી હરિ મુખ જોઈને હું થઈ ચૂર ગેલી, આજ સખે ગઈ ગંગા ગોદાવર કસે, આ ન ગઈ ગંગા ગોદાવર કસે, ન ગઈ ગંગા ગોદાવર કસે, ઘેર બેઠા મળ્યા, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, આજ સખે આ નંદન હેલે હરિ મુખ જોઈને હું થઈ ચૂર ગેલી, આજ સખે તપ રે તીરથ માહું કઈ નવ જાણું, તપ રે તીરથ માહું કઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો, સહેજે સહેજે રે હું તો સુખડાર માણું, સહેજે સહેજે રે હું તો સુખડાર માણું, આજ સખિયા નંદન હેલે હરિ મુખ જોઈને હું થઈ ચૂર ગેલી, આજ સખે આ રામ કહે સ્વામી સહેજેર મળિયા, જે રામ કહે સ્વામી સહેજેર મળિયા, વાતની વાતે વાલો, વાતની વાતે વાલો અડડક ડળિયા, વાતની વાતે વાલો અડડક ડળિયા,
आज सकिया नंदन हेले हरि मुख जोई ने हूँ सई चूर गेले हरि मुख जोई ने हूँ सई चूर गेले आज सकिया नंदन हेले हरि मुख जोई ने हूँ सई चूर गेले आज सके आज सके नारायण 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 स्वामी नारायण सूरत छटादार हारे तेरी सावरी सूरत छटादार हारे तेरी सावरी सूरत छटादार मन हरे प्राण हरे सब मन हरे प्राण हरे तेरी सावरी सूरत छटादार हारे तेरी सावरी सूरत छटादार हारे तेरी सावरी सूरत छटादार चलत मेरो रे हसी चित चोरे चलत मेरो रे हसी चित चोरे हारे बस कर लीनी सब व्रज नार हारे बस कर लीनी सब व्रज नार तेरी सावरी सूरत छटादार हारे तेरी सावरी सूरत छटादार शिरजर कसी चीरा पेरे पट पीरा शिरजर कसी चीरा जर कसी चीरा हे चीरा पट पीरा शिरजर कसी चिरा पेरे पट पीरा हारे तेरे उर बीच मोतियों दहार हारे तेरे उर बीच मोतियों दहार तेरी सावरी सूरत छटादार हारे तेरी सावरी सूरत छटादार
નંદ દેસલો ના જાને કછુટો ના નંદ દેસલો ના જાને કછુટો ના હારે મેરો મન બસ ચીનો મેરે યાર હારે મેરો મન બસ ચીનો મેરે યાર તેરી સાવરી સુરત છટાદાર હારે તેરી સાવરી સુરત છટાદાર પ્રેમાનંદ હરી કૃષ્ણ છબી તેરી પ્રેમાનંદ હરી કૃષ્ણ છબી તેરી હારે નિત્ય રાખત પૂર બીચ ધાર હારે નિત્ય રાખત પૂર બીચ ધાર તેરી સાવરી સુરત છટાદાર હારે તેરી સાવરી સુરત છટાદાર હા